નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પીઓકેમાં ચૂંટણીને લઈને ભારતની સ્પષ્ટ વાત. વિદેશ મંત્રાલયે કહ્યું, આ વિસ્તાર પર ગેરકાયદે કબજો જમાવ્યો છે પાકિસ્તાને, ભારતીય જમીનને તાત્કાલિક ખાલી કરવામાં આવે. સુરતના યુવકે એમબીએ કરી વર્ષે 24 લાખની નોકરી ફગાવી, ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 2 લાખની આવક ઊભી કરી. અમદાવાદમાં દહેજ માટે પુત્રવધુને ત્રાસ આપનારા સાસુ સસરાનો વિરોધ કરનારા પુત્રને ઘરમાંથી કાઢી મુકાયો, મિલકતમાંથી બેદખલ કર્યો. અમદાવાદમાં 20 લાખ પુરુષો અને 15 લાખથી વધુ મહિલાઓએ વેક્સિન લીધી, 8 લાખ જેટલા લોકોએ બંને ડોઝ લીધા. લોકસભામાં સરકારે જણાવ્યું, ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં ચાલુ વર્ષે 17ના મોત, દેશમાં સૌથી વધુ. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા આજરોજ તેમની વિવિધ માંગણીઓને લઈ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદન પત્ર આપવામાં આવ્યું. ભારત દેશમાં કહેવાતી આઝાદી પછી પણ આજે દેશભરમાં આદિવાસીઓ વિરુદ્ધ અન્યાય અને અત્યાચારના કેસો નોંધાઈ રહ્યા છે. તેની સામે દેશવ્યાપી આંદોલન અંતર્ગત આજરોજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ અને ઓળખ સમાપ્ત માટેના કરવા વિકાસના નામે પાણી, જંગલ અને જમીનથી બેદખલ કરવા માટે થઈ રહેલા અસંવિધાનિક કૃત્ય પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તે અંગેની માંગણી કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને કરવામાં આવેલ છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ અને ઓળખને સમાપ્ત કરવાના કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નાપાક કૃત્યો તેમજ આદિવાસી સમાજ પર દેશભરમાં થતા અન્ય અત્યાચારોને રોકવા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે, વિજય રૂપાણી જશેની અફવાઓ વચ્ચે તેઓ 7 ઓગસ્ટના રોજ શાસનના 5 વર્ષ પૂરા કરી ગુજરાતના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 5 વર્ષ પૂરા કરનારા 4થા મુખ્યમંત્રી બનશે. એટલું જ નહીં, કેશુભાઈ પટેલના શાસનનો પણ રેકોર્ડ તોડી નાખશે. તો આ અગાઉ નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઈએ 5 વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કર્યું છે. તો ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઓગસ્ટ બાદ રાજ્યમાં સૌથી વધુ શાસન કરનારા 4થા મુખ્યમંત્રી બનશે. તો ગુજરાતમાં સૌથી વધુ નરેન્દ્ર મોદીએ 4,610 દિવસ શાસન કર્યું છે. તો જ્યારે બીજા નંબર પર રહેલા હિતેન્દ્ર દેસાઈએ 2,062 દિવસ અને ત્રીજા નંબર પર રહેલા માધવસિંહ સોલંકીએ 2,049 દિવસ રાજ કર્યું છે. તો ત્યારબાદ 1,825 દિવસના શાસન સાથે વિજય રૂપાણી 4થા નંબરે છે. એટલું જ નહીં, કેશુભાઈ પટેલના 1,533 દિવસના શાસનનો પણ રેકોર્ડ તોડ્યો છે. તો આમ ગુજરાતના અત્યાર સુધીના કુલ 16 મુખ્યમંત્રીઓમાંથી 12 મુખ્યમંત્રીને પાછળ છોડી નરેન્દ્ર મોદી સહિતના 4 મુખ્યમંત્રીઓની હરોળમાં આવી જશે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલી ચૂંટણીને લઈને ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે પીઓકેમાં તેઓએ ગેરકાયદે કબજો કર્યો છે. આ ભારતીય ક્ષેત્રમાં પાકિસ્તાનનો કોઈ જ અધિકાર નથી. પાકિસ્તાન ગેરકાયદે કબજાવાળા તમામ ભારતીય ક્ષેત્રોને તાત્કાલિક ખાલી કરે. અહીં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પીઓકેના લોકોનું શોષણ અને તેમની સ્વતંત્રતાથી વંચિત રાખવા સંપૂર્ણપણે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. તો પીઓકેમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા તત્કાલિત ચૂંટણી આ ક્ષેત્રની ભૌતિક ફેરફારોને છુપાડવાનું ષડયંત્ર છે. અમે પાકિસ્તાનના સમક્ષ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ પહેલા જ સાવચેતીના રૂપે રસીકરણ વધારવામાં આવ્યું છે.
તો ગુજરાતમાં અત્યાર સુધીમાં રસી મેળવવા લાયક કુલ વસ્તીના 50% નાગરિકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. તો આ સાથે દર 10 લાખની વસ્તીએ રસી મેળવી ચૂકેલા સંખ્યાએ ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ત્યારે અમદાવાદમાં 36 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી આપવામાં આવી છે. તો રસી લેનારાઓમાં 20 લાખથી વધુ પુરુષો તેમજ 15 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 34 લાખથી વધુ લોકોને કોવિશિલ્ડ, જ્યારે 1.86 લાખથી વધુ લોકોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઈને અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી સામે આવી છે, જેમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોઈ પતિ ચોંકી ઉઠ્યો હતો. પતિએ વિડીયો ઉતારી વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તો સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે હજી સુધી મને કોઈ ફરિયાદ નથી મળી, ફરિયાદ મળશે એટલે તપાસ કરીશું. વડોદરા શહેરને શાંઘાઈ ન બનાવી ન શકનાર વડોદરા મહાનગરપાલિકાના શાસકો છેલ્લા એક દાયકાથી સ્માર્ટ સિટીના સપના બતાવીને વડોદરાના લોકો સાથે છેટરપિંડી કરી રહ્યા છે. તો સ્માર્ટ સિટીના બણગા ફૂંકતા શાસકોએ સારો કંઈક શકાય તેવો એકમાત્ર સયાજીગંજ કાલાઘોડાથી નરહરી સર્કલ સુધીનો બનાવ્યો છે, જેની બંને બાજુ ગટરો અને વરસાદી ગટરના 6-8 ઢાંકણા છે, જેમાં એક ગટરનું ઢાંકણ રોડ લેવલથી નીચે જતું રહ્યું છે. તો એક જગ્યાએ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી પાઇપ લગાવી રાખી છે, જે અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. સુરત શહેરના કતાર ગામ સંતોષીનગર નજીક નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને ફટકારી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બાકી નીકળતા 2.5 લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી આરોપી પ્રશાંતે સંજયને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. તો કતાર ગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દીપક વાણિયાએ જણાવ્યું હતું કે સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. મૂળ ભાવનગર મોડેશ્વરીના રહેવાસી છીએ. વર્ષોથી સુરતમાં રહીને રોજગારી મેળવી રહ્યા છે. 3 પંડિત બહેનોને ભાઈ અને માતા પિતા એમ 7 જણાનું પરિવાર છે, તેમ પ્રશાંતે જણાવ્યું હતું. તો બુધવારની સાંજે સંજયને આયોજિત પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે તે માટે ભાઈ સંજય પર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી છે. સુરત શહેરમાં વરાછાના માતાવાડી વિસ્તારમાં દબાણ દૂર કરવા આવેલા પાલિકાની ટીમ અને લારીવાડા વચ્ચે માથાકૂદ થયા બાદ છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જાહેરમાં પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ અને ભર ચોમાસે પસીનો પાડી પેટીઓ રડી ખાતા લારીવાડાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે રાહદારી લોકોએ મધ્યસ્થી કરી બંને પક્ષકારોને છૂટા પાડતા મામલો થાળે પાડ્યો હતો. તો સુરતમાં શાકભાજી અને ફ્રૂટ વેચી શ્રમજીવીઓ એક ટાઈમનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રડે છે, પરંતુ સુરતમાં દબાણ ખાતાની ટીમ દબાણના નામે તેઓની લારીઓ જપ્ત કરી લે છે. આવી અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી ચૂકી છે અને વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ભૂતકાળમાં સુરતમાં વિરોધ પણ થયો છે અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું છે. પરંતુ આ વિડીયો વાયરલ થતાં દબાણ ખાતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નજર કરીએ વરસાદ પર. આ વર્ષે ચોમાસાના મુખ્ય ધોરી માસ ગણાતા અષાઢ માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ અષાઢના આરંભથી આજ સુધીના 19 દિવસમાં માત્ર 1.5 ઇંચથી થોડો વધુ એટલે કે 41 મિમી વરસાદ નોંધાયો છે, જેથી આ વર્ષે ચોમાસાની સફળતા અંગે શંકા જાગી છે. ખાસ કરીને 4 લાખથી વધુ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી જેવા પાકનું વાવેતર કર્યું છે. તો ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે અષાઢી કાળા ડિબાંગ વાદળ છવાયા છે, તો ત્યાં વરસાદી માહોલ પણ જામ્યો હતો, માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખૂબ તબાહી મચાવી છે અને મુશળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના 4 જિલ્લા માટે રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ બહાર પાડી છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.